છે. જે પ્રકારે વાત કરી તો આગાહીની, કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 1 થી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીના પગલે સૌથી વધુ જે ચિંતામાં આપણે વાત કરીએ તો તે ખેડૂતો જોવા મળી રહ્યા છે. 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. આ સિવાય 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 3 માર્ચની વાત કરીએ તો 3 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા કે જે વધુ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો કમોસમી વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે. જી બ્રિજેશ, વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, શું છે સમગ્ર આગાહી? જી બિલકુલ, જણાવું કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે જે વરસાદી કમોસમી વરસાદ છે તે વરસી શકે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ એટલે કે 1 તારીખથી 3 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાલનપુર સહિત મહેસાણા, ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો મહેસાણામાં પણ વરસાદી કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે. અત્યારે બેવડી ઋતુની જે કહી શકાય કે અનુભવ છે શહેરીજનોને થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે બપોરે ઉનાળા જેવી ગરમી છે તે લોકોને મારી નાખે છે. વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે, જેને કારણે જે અલગ અલગ તાવના બનાવમાં અને ખાસ કરીને વિવિધ જગ્યાએ જે કહી શકાય કે કમોસમી વરસાદના કારણે પાકમાં પણ તેની અસર થશે અને સાથે જ લોકોના શરીરમાં પણ જે કહી શકાય તાવ જેવા રોગ જે છે તે ખાસ કરીને જોવા મળશે. કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ કમોસમી વરસાદ પડશે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ કમોસમી વરસાદી ઝાપટા આવી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જી ચોક્કસ. અને ઉત્તર ભારતની આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં જે પ્રકારે કરા સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે, તેની અસર ગુજરાત તરફ થશે તેવું કોઈ વાત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા? જી બિલકુલ, કારણ કે જે પ્રમાણે ઉત્તર ભારતમાં આ પ્રકારની આગાહી અને ખાસ કરીને ત્યાં આગળ જો વરસાદી માહોલ અને કરા સાથે જો વરસાદ હશે તો સીધા જ તેની અસર ગુજરાતમાં પણ પડી શકે છે. સાથે જ ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં પણ આની અસર સીધી જોવા મળશે. અત્યારે બેવડી ઋતુનો અનુભવ જે થાય છે અને ખાસ કરીને હવે ઠંડી જવાની જે કહી શકાય કે સિઝન હવે ગરમી ચાલુ થશે ત્યારે વરસાદી ઝાપટાના લીધે કમોસમી વરસાદને લઈને રોગચાળામાં પણ વધારો જોવા મળશે. જી ચોક્કસ. અને સાથે જે કયા કયા વિસ્તાર છે ગુજરાતના કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલા દિવસ સુધી આ વરસાદ રહેશે? જી આગામી 3 દિવસ વરસાદની ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જુદા જુદા જે કહી શકાય કે બનાસકાંઠા છે, મહેસાણા છે, પાલનપુર છે, નવસારી છે, અલગ અલગ જે શહેરો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને સાથે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે બ્રિજેશ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જે અન્ય જે જિલ્લાઓની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં, આ સિવાય નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને અમદાવાદ, આ જે તમામ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ ચિંતામાં આપણે વાત કરીએ તો ખેડૂતો મુકાયા છે અને પાકને મોટું નુકસાન જશે તેવી ભીતિ કે જે સેવાઈ રહી છે, કારણ કે ફરી એક વખત કમોસમી વરસાદ રૂપી આફત કે જે ખેડૂતો પર આવવાની છે તેવી આગાહી કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.